હવે આગળ વાત કરીએ તો ભરૂચની. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી ગત વર્ષ દરમિયાન ચોરાયેલી ટ્રક ગોધરા પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી ગત વર્ષ રાજપીપળા ચોકડી વિસ્તારમાં આલ્ફા હોટલ પાસે પાર્ક કરેલી ટ્રક રાત્રિના કોઈ સમયે ચોરી કરી લઈ ગયા હતા, જેની ફરિયાદ અંકલેશ્વર જીઆઈડીસી ખાતે માલિક રિજવાનલા ખલીલ અહેમદ હસન રહે રોશન સોસાયટી અંકલેશ્વર ધંધો ચોરીની ફરિયાદ આપી હતી, જે ટ્રકને ગુજરાત લોકલ ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓ સાથે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને જાણ કરતાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે રાસ ટ્રાન્સફર વોરંટથી ચોરી કરનાર બે આરોપીઓ મુજફ્ફર સબીર દાવ રહે મદની મસ્જિદ વેજલપુર ગોધરા, અન્ય યાકુબ ઉર્ફે વેજલ્યો અબ્દુલ સત્તાર પથિયા રહે સતપુર ગોધરા, બંને આરોપીઓને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ટ્રાન્સફર વોરંટથી લાવી આ ટ્રક કેવી રીતે ચોરી કરી હતી તથા અંકુશમાં અન્ય વાહનોની ચોરીમાં ખંત ખાયો છે કે કેમ તે અંગે કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડની માગણી કરી છે. હજુ ઘટે છે કે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વાહન ચોરીનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. આ ચોરીની તપાસ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ચલાવી રહી છે. યાકુબ પટેલ, જેડેસ ટીવી, ભરૂચ.